રાજ્ય પોલીસ દળના 2010ની બેચના 380 પીએસઆઈને પીઆઈ તરીકે બઢતી સિનિયોરિટી મુદ્દે હાઈકોર્ટમાં 100 જેટલી પિટિશન પર ચાલતી હતી સુનાવણી. હાઈકોર્ટે સ્ટે ઉઠાવી લેતા બઢતીનો થયો મોકળો. 2010માં 680 પીએસઆઈની કરાઈ હતી ભરતી. બારડોલીનો હરિપુરા કોઝવે પાણીમાં ગરકાવ. ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા કોઝવે પર પાણી ફરી વળ્યા. પાણીના જોરદાર પ્રવાહને ધ્યાનમાં લઈને કોઝવે વાહન વ્યવહાર માટે કરાયો બંધ. ભાવનગરમાં યુવાનની કરફીન હત્યા. સત્યનારાયણ રોડ પર યુવાનને મોતને ઘાટ ઉતારાયો. તીક્ષ્ણ હથિયાર વડે કરાઈ હત્યા. હત્યારું કારણ અકબંધ. આરોપીની ધરપકડ. ભાવનગરમાં યુવાની હત્યાના કેસમાં સામે આવ્યા સીસીટીવી. સાયકલ પર આવેલો યુવાન હત્યા કરતો કેમેરામાં કેદ. છરા સાથે દુકાનમાં પ્રવેશીને કરીને યુવાની કરી આત્મહત્યા. રાજકોટ શહેર અને જિલ્લામાં ડેન્ગ્યુનો કહેર. વધુ 21 કેસ નોંધાયા. નવા કેસ નોંધાતા દર્દીઓની કુલ સંખ્યા 450ને પાર. ડેન્ગ્યુના દર્દીઓનો કુલ આંક 286 પર પહોંચ્યો. સૌથી વધુ કેસ ધોરાજી, શાપર અને મેટોડામાં નોંધાયા. જામનગરમાં ડેન્ગ્યુનો કહેર યથાવત. ગુરુવારે નોંધાયા વધુ 95 કેસ. ઓક્ટોબર મહિનામાં અત્યાર સુધીમાં કુલ 1426 કેસ. જીજી હોસ્પિટલમાંથી ડેન્ગ્યુના 49 દર્દીઓને સારવાર બાદ અપાઈ રજા. ઉપરવાસમાં વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક. ડેમનું રૂલ લેવલ મેન્ટેન કરવા ડેમના દરવાજા ખોલી પાણી છોડાયું. ડેમ 345 ફૂટની ભયજનક સપાટી હોવાથી ડેમના 6 દરવાજા 6 ફૂટ ખોલીને 80,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. ફટાકડાના પ્રદૂષણને રોકવા અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું રાજ જાહેરનામું. રાત્રે 8-10 દરમિયાન ફટાકડા ફોડી શકાશે. સાથે ફટાકડા ઓનલાઈન વેચાણ અને હોસ્પિટલ, નર્સિંગ હોમ, શૈક્ષણિક સંસ્થા, કોર્ટ સહિતના સ્થળોની 100 મીટરના વિસ્તારમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ. દિવાળીને આડે હવે માત્ર 3 દિવસ બાકી. રાજકોટમાં ફટાકડા બજારમાં હજુ મંદીનો માહોલ. ફટાકડાના ભાવમાં 20-30% વધારો. દિવાળીના પર્વ પ્રસંગે શહેરમાં ખરીદીના માહોલ વચ્ચે સીજી રોડ પર એસઓજી દ્વારા હાથ ધરાયું ચેકિંગ. દિવાળીના પર્વ પ્રસંગે કરાયું સરપ્રાઇઝ ચેકિંગ. એસઓજીની ટીમે એસઆરપીની ટીમ સાથે કર્યું સર્ચ. રોડ પર પાર્ક વાહનોની કરાઈ તપાસ. રંગ અને પ્રકાશના પર્વ દિવાળી અને નવા વર્ષને વધાવવા માટે ઉત્સવ પ્રિય રાજકોટવાસીઓ થનગની રહ્યા છે. શહેરના ધર્મેન્દ્ર રોડ બજારમાં ખરીદી માટે લોકો ઉમટ્યા. આકાશી દ્રશ્યમાં લોકોની ભીડ જોવા મળી. બજારોમાં સવારથી રાત સુધી ખરીદીનો માહોલ. સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે ખૂડો ટુર્નામેન્ટમાં મહેમાન તરીકે અક્ષય કુમાર રહ્યા હાજર. આ ટુર્નામેન્ટમાં 27 રાજ્યોના 5300 કરતા વધુ ખેલાડીઓ લીધો ભાગ. અક્ષય કુમાર આ ટુર્નામેન્ટનું છેલ્લા 11 વર્ષથી કરી રહ્યા છે આયોજન.